જૂનાગઢથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલા છે મઢડા ગામ. આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર આવેલું છે, જેની અંદર 700 માણસોની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમધામ છે. દિવસ હોય છે કે રાત, ઠંડી હોય કે ગરમી અને વરસાદ પણ ધોધમાર કેમ વરસતો ન હોય, ભક્તો આ બધી તકલીફોને હસતા હસતા સહન કરીને આ મંદિરે આઈના દર્શન માટે સોનલધામ ખાતે ઉમટી પડે છે. ત્યારે આગામી જાન્યુઆરી માસમાં સોનલ બીજનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જાણીએ શું છે ભવ્ય કાર્યક્રમની રૂપરેખા, તેમજ ચારણોની શક્તિ, મઢડાવાળી સોનલનો મહિમા, ઇતિહાસ અને મહત્વ. મંદિરમાં બિરાજિત આઈ સોનલમાની દયામણી મૂર્તિના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે. 20 જેટલા વિઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તના મનમાં વસ્તુ પરમધામ છે. આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે. સોનલ માતાજીનો જન્મ આજ ગામમાં થયો હતો. માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું હતું. સોનલ માતાજીના ભક્તો દુનિયાભરમાં ફેલાયેલા છે, ત્યારે આગામી 11, 12 અને 13 જાન્યુઆરીએ સોનલ ધામ મઢડા ખાતે ભવ્ય સોનલ બીજની ઉજવણી થવા જઈ રહી છે. 11 જાન્યુઆરીએ પૂજ્ય મોરારી બાપુ, જગતગુરુ શંકરાચાર્યના દંડી સ્વામી, પદ્મશ્રી ભીખુદાન ગઢવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. દિવસ દરમિયાન 2 મહાસભા તેમજ રાત્રે ભવ્ય ડાયરાનું આયોજન. 12 જાન્યુઆરીએ પૂજ્ય રમેશભાઈ ઓઝા, સ્વામી સચ્ચિદાનંદજી, સ્વામી ધર્મબંધુજી મહારાજ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. દિવસ દરમિયાન 2 મહાસભા તેમજ રાત્રે ભવ્ય ડાયરાનું આયોજન. 13 જાન્યુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજકીય સામાજિક આગેવાનો તેમજ સંતો ઉપસ્થિત રહેશે. દિવસ દરમિયાન 2 મહાસભા તેમજ રાત્રે ભવ્ય ડાયરાનું આયોજન. તારીખ 11 આપણું ઉદઘાટન સેરેમની છે, ઓપનિંગ સેરેમની. ઉદઘાટન સેરેમનીમાં પૂજ્ય મોરારી બાપુ અને જગતગુરુ શંકરાચાર્યના દંડી સ્વામી શારદાપીઠથી અને સીપી દેવલ સાહેબ, પદ્મશ્રી ભીખુદનભાઈ, ઓમકારસિંહજી લખાવત જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. તારીખ 11ના દિવસે પહેલી સભા અને બીજી સભા, રાત્રે સાંસ્કૃતિક ડાયરો એવી રીતનું આયોજન છે. તારીખ 12ના દિવસે, 12 તારીખે રમેશભાઈ ઓઝા, સ્વામી સચ્ચિદાનંદજી તેમજ પ્રાસલાથી ધર્મબંધુજી મહારાજ પધારવાના છે. એવી જ રીતે તારીખ 12ના પણ સવારની સભા, બપોર પછીની સભા અને રાત્રે ડાયરો એવી રીતે આયોજન છે. તારીખ 13ના દિવસે સોનલ બીજનો દિવસ છે. એ સોનલ બીજના દિવસે સવારની સભા રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ અને આપણા ગુજરાતના ગવર્નર રાજ્યપાલ સાહેબ શ્રી આચાર્ય દેવવ્રતજી પધારવાના છે 11:30 વાગે સવારે. અને બપોર પછીની સભા સંતો મહંતો અને માતાજીઓની ધર્મસભા છે, તેમજ રાત્રે આપણો સાંસ્કૃતિક પ્રોગ્રામ ડાયરો છે, સોનલ બીજનો દિવસ છે. મઢડા ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી અહીં હરિહરનું સાદ પડે છે, એટલે કે સદાવ્રત ચલાવાય છે. કોઈ ભૂખ્યું જતું નથી અને કોઈને સંસારનું દુઃખ રહેતું નથી. સવાર સાંજ આ મંદિરમાં આરતી થાય છે. ભક્તો આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ ગામમાં સ્થાનિક લોકો પણ માતાજીની આરતીના દરરોજ દર્શન કરવા માટે આવે છે. માતાજીના દર્શન માટે તમામ જ્ઞાતિના લોકો આવે છે. સોનલ માત કી જય, બનવાય માત કી જય. રિધિ દે સિધિ દે, અષ્ટનવ નિધિ દે, બસમે બુધિ દે, બાકબાન હૃદય મે ધ્યાન દે, સિત મે ધ્યાન દે, અભય વરદાન દે, સંભુરણ દુઃખ દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર દાસ જન, સજન છો હિત દે, કુટુંબ છો પ્રીત દે, જગમાં જીત દે, મા ભવા. ધર્મગ્રંથોમાં ચારણોની દિવ્યતા, મહાનતા અને સિદ્ધિઓના અનેક જગ્યાએ વર્ણન જોવા મળે છે. અને ચારણો એ યુગમાં પણ ભારત વર્ષના આદિ પ્રદેશોમાં વસતા હોવાનું જણાવ્યું છે. ચારણોની દેશભક્તિ, કર્તવ્યપરાયણતા, સંસ્કૃતિની રક્ષા, સાહિત્ય સેવા, વીરતા, નીતિમત્તા અને ક્ષત્રિયોને દેશભક્તિના પાઠ ભણાવવાની તેમની સેવાની પ્રશંસા આજે સૌ કોઈ કરે છે.
ત્યારે આઈશ્રી સોનલ માતાજીએ પણ વિવિધ સમાજના લોકોને અનેક પરચાઓ પણ આપ્યા. ભક્તોના દરેક કાર્યો માતાજીના આશીર્વાદથી પૂર્ણ થતા હોવાથી ભક્તો પણ આઈશ્રી સોનલ માતાજીને માનતા હતા. માં ભગવતીનો જ અવતાર છે. બોલો સોનલ માતે કી જય. આજરોજ આ મગડા ખાતે સમસ જ્યારે આઈ સોનલમાં શતાબ્દી સુધી આવી રહ્યું છે એ સમાપન વખતે આમ તો આ આઈમાનો જન્મદિવસ સોમો છે. શરૂઆત સમાજે કરી બધે ઉજવાણો અને સમાપન આપણે મઢડા કરી રહ્યા છીએ. શતાબ્દી વર્ષ ઉજવાણો અનેક ઠેકાણે તળાવો કોદાણા 100 તળાવ 150 તળાવ ગુજરાતમાં કોદાણા છે. હજી પણ વાત આગળ વધશે. કચ્છથી માંડીને ભાવનગર હાલોલી લગી તળાવ થયા, ચાળગરા લગી તળાવ થયા, ઉપવન થયા. આ બધું માની શતાબ્દી વચ્ચે સમાજે એક નિશ્ચિત કર્યું કે ભાઈ તળાવ છે એ ઉપયોગી થાય, એ જ રીતે વન બને એમાં પણ સમાજ લાગ્યો છે. અન્ય સમાજે લાગ્યા છે, એવું નથી ચાલણનું ગામ. અન્યના બાજુમાં જોડતા ગામો પણ આ પ્રક્રિયા ખૂબ શરૂ થઈ છે. અનેક જગ્યાએ માના ઉત્સવો થયા, શૈક્ષણિક કાર્યને કેમ વેગ મળે, સમાજવાળી કેમ બને, ધીમે ધીમે જે બધી સામાજિક બાબતો જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે સમાજ કટિબદ્ધ થયો છે. એ વધુ વાત કરું તો પરમપૂજ્ય આઈશ્રી સોનલમાં, એ સોનલમાં પછી સોનલમાં 51 સર્યા પછી આઈમાં જે બનુમાં છે એ સહજ એકદમ ઉપાસક ઉપાસના કરતા 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 એ આવિર્ભાવ આઈમાંનો આવ્યો સોનબાઈમાંનો. અને બનુમાં અમને એવું થતું કે માં હવાયું કર્યું એવું બનુમાં કહેવા ન દેતા, પણ ખરે એવું કર્યું. એ જ વાત કેમ કંચનબાને એવું બનુમાં કીધું કે આ બેવડવાનું છે. આઈશ્રી સોનલ માતાજીએ પોતાના જીવનકાળમાં માત્ર ને માત્ર પુરુષાર્થ, જીવનમાં સત્ય, પવિત્રતા, સાદાઈ અને સાત્વિકતાને અગ્રસ્થાને રાખી છે. ચારણ સમાજને એક કરવાનું અને વ્યસન મુક્ત કરવાનું સૌથી મોટું અભિયાન છેડ્યું હતું. ચારણ સમાજ પણ આવી દિવ્ય આત્માને ધ્યાનથી સાંભળતા પોતાના જીવનમાં આઈશ્રી સોનલ માતાજીના પ્રવચનોને અને વ્યાખ્યાનોને ઊંડા ઉતારતા. આઈશ્રી સોનલ માતાજીએ વિવિધ સમાજના લોકોને પરચાઓ આપ્યા છે. જે ભક્તોએ જ્યારે સાચા મનથી માતાજીને સાદ કર્યો છે ત્યારે અવશ્ય માતાજીએ પરચા પૂરીને ભક્તોના દુઃખ દૂર કર્યા છે. આપણા સાંપ્રત કાળમાં આજે 100 વર્ષની સદી છે. 100 વર્ષમાં આવી જગદંબા કેવી દર્શન કરાયું છે આ ઘણાના વધીને એ પેઢીઓમાં આપણા નાનાથી મોટા એ બધા આવી મને સાક્ષાત દર્શન થયા. એ આવી સોનબાઈમાં સ્વરૂપ આજે એને યાદ કરી રાજસ્થાનમાં સદી જે ચાલી રહી છે ને એ શતાબ્દી લુંગબાઈ માં છે, પણ આજે 5-1 વર્ષમાં સદી તરફ જાય છે. બનુમાં પણ સદી તરફ જાય, હાંસબાઈ માં સદી તરફ જાય છે. આ ત્રણેય માવડીઓ એમાં એવા આવ્યા છે એ સોનલમાં ના કાળના સાક્ષી હતા. એ હાંસબાઈ માં કચ્છ હતા, શ્રીમશ્રી માતા. એવી જ રીતે આવી પરંપરામાં અમારે લુંગબાઈ શાહ જે બળદિયા થઈ ગયા એ પણ આજે 8 વર્ષ પહેલા દેવ થઈ ગયા, તો એની પહેલા હાંસબાઈમાં દેવ થઈ ગયા, એની પહેલા બનુમાં દેવ અવસાન થયા. આ બધા ત્રણેય માવડીઓ આ કાળના જબરદસ્ત સાક્ષી બન્યા. ત્યારે આગામી 11-13 જાન્યુઆરી સુધી મઢડા ખાતે એક મહા ઉત્સવનું આયોજન થશે અને તેમાં દરેક જાહેર જનતાને હિસ્સો બનવા માટે સોનલધામ મઢડા પરિવાર તરફથી સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ આપ TV13 ગુજરાતી ચેનલ પર નિહાળી શકશો. જૂનાગઢથી સંવાદદાતા આશીષ પરમારનો અહેવાલ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી.